જીવન વિશે આપણને ઘણા પ્રશ્નો છે પહેલો પ્રશ્ન તો એ કે આપણે જીવવાનું છે કે પછી સફળ થવા માટે જીવવાનું છે જીવન શું છે એવા પ્રશ્નનો મહર્ષિ અરોબિંદોએ સુંદર જવાબ આપેલો જન્મ અને મૃત્યુ વચ્ચેના અંતરાલને કેમ જીવી જવો તે શીખવાનું નામ જીવન છે જીવવું એટલે જીવવાનું ભરચક જીવવાનું નોન સ્ટોપ જીવંત રહેવાનું મોજમાં રહેવાનું બસ બીજું તે વળી શું કંઈ કરવા માટે કે કંઈ સિદ્ધિ કરવા કે સફળ થવા માટે થોડું જીવવાનું હોય જીવવામાં એટલા મશગૂલ થઈ જઈએ કે તેની ફલશ્રુતિ તમને સફળતા જ બક્ષે એક સફળતમ નારીને તેની સફળતાનું રહસ્ય સૌને જણાવવાની વિનંતી કરવામાં આવી તેણી હસીને બોલી આઈ સ્ટાર્ટેડ સક્સિડિંગ વેન આઈ સ્ટાર્ટેડ લિવિંગ સ્મોલ ફ્લાઇટ્સ ફોર સ્મોલ ફાઇટર્સ આઈ સ્ટાર્ટેડ સક્સિડિંગ વેન આઈ સ્ટાર્ટેડ લિવિંગ સ્મોલ ફાઇટ્સ ફોર સ્મોલ ફાઇટર્સ જીવનનો ઘણો મોટો સમય આપણે નાની નાની લડાઈઓ લડવામાં ખર્ચી નાખીએ છીએ રોજિંદી ઘટમાળમાં અકારણ રમમાણ રહેનાર ખરું જીવવાનું ચૂકી જાય છે મેં મારી કુટલી કરનારાઓ સાથે લડવાનું બંધ કરી દીધું મેં સૌનું ધ્યાન ખેંચાય તેમ જીવન વ્યવહારો કરવાનું છોડી દીધું લોકોની બધી અપેક્ષાઓ સંતોષવા માટે જાત સાથે લડવાનું મેં બંધ કર્યું છે મારા હક માટે મૂર્ખ લોકો સાથે હું દલીલો હવે કરતી જ નથી જેમને દંગા ફસાદ અશાંતિ સર્જવા સિવાય કશાયમાં રસ નથી તેવા લોકો સાથે લડવાનું તો શું ભળવાનું બંધ કરી દીધું છે તેથી હું સફળતમ નારી છું પણ હા મેં મારા વિઝન માટે મથામણ આદરી છે મેં મારા સ્વપ્નાઓ માટે તનતોડ મહેનત શરૂ કરી દીધી છે મેં મારા વિચારોને પારખીને પોષવાનું શરૂ કર્યું છે હું મારી નિયતિ માટે સકારાત્મક લડાઈ અવશ્ય લડું છું જ્યારથી મેં નાની નાની બાબતો માટે લડવાનું બંધ કર્યું છે ત્યારથી મારી સફળતા શક્ય બની છે મને સમજાઈ ગયું છે કે કેટલીક ક્ષુલ્લક બાબતોમાં સમય વિતાવવાથી જીવનનું તો ભૂલી જ જવાનું થાય છે મારો જવાબ સીધો છે સફળતા ક્યારે શક્ય બને કે જ્યારે તમે પૂરી ક્ષમતાથી જીવંત રહેવા જીવવા લાગો ત્યારે તમારા કદમ સફળતાના માર્ગે દોડે છે પોતાના માટે દંભ નહીં કોઈની કૂથલી કે નિંદા નહીં અન્ય સાથે કદી સરખામણી નહીં જે છે તેની ક્યારેય ઈર્ષા નહીં સફળતાને શક્ય બનાવવાના આ ચાર પગથિયાં છે હસન બસરી નામના એક ઇલમી સંત બહુ પ્રસિદ્ધ હતા ઘણી ગુઢ વિદ્યાઓના જાણકાર એકવાર તેઓ સંત રાબિયાને મળવા આવ્યા રાબિયાની પરીક્ષા કરી પોતે વધુ સફળ છે તેવું બતાવવાનો એમનો મનસૂબો હતો નદી ઉપર નમાજની છઠ્ઠાએ બિછાવી દીધી અને કહ્યું આવો રાબિયા આપણે આ છઠ્ઠાઈ પર બેસીને નમાજ પડીએ રાબિયા તરત સમજી ગયા અને તેણે હસનનું અભિમાન દૂર કરવા માટે પોતાની છટાઈ હવામાં ઉછાળી અને કહ્યું આવો હસન આપણે આકાશમાં ઊંચે છટાઈ પર નમાજ પઢીએ કારણ તેને કોઈ જોઈ શકે એમ નથી હસનના ગર્વને ઠેસ પહોંચી ને તે ઓગળવા લાગ્યો હસનને હતાશ થયેલા જોઈને રાબિયાએ કહ્યું જુઓ હસન તમે જે કર્યું એ તો એક માછલીએ કરી શકે છે અને મેં જે કર્યું એ તો એક માખી પણ કરી શકે છે મૂળ વાત તો બંનેથી ક્યાંય ઊંચી છે અને મૂળ વાત છે સચ્ચી પુકાર હૈ તો બેડા પાર હૈ સફળતા તો માછલી કે માખી કૃત્ય છે સાર્થકતા માટેની પ્રાર્થના એ સચ્ચી પુકાર છે કશી જ સિદ્ધિના દાવા કે પ્રસિદ્ધિના મોહ વિના સાચા દિલથી કરેલી પ્રાર્થના સાત સ્વર્ગ ભેદીને સીધી જ ઈશ્વરના દરબારમાં પહોંચી જતી હોય છે એ પ્રાર્થનાનો પડઘો એટલે ભરચક જીવવું નોન સ્ટોપ જીવંત રહેવું લડાઈ કોઈ સાથે નહીં સૌનો સ્વીકાર અને સર્વનો સત્કાર પ્રશ્ન થાય કે શું સ્વનો સ્વીકાર અને સર્વનો સત્કાર શક્ય છે ખરો અને એ શું સહજતાથી શક્ય છે પ્રશ્ન તો માનવ સ્વભાવ છે પણ હા પ્રશ્નનો ઉકેલ શક્ય છે તેવી માનસિકતા કેળવવી એ માનવીય પ્રભાવ છે આપણે ખુદ વિશે તો બહુ ગર્વ ધરાવીએ છીએ પણ એ ખુદ આપણું શરીર આપણો દેખાવ આપણો એટીટ્યૂડ આપણી પર્સનાલિટી હવે સ્વનો સ્વીકાર એટલે મારા અંતરનો મારા અંતઃ સ્વનો સ્વીકાર હું જેવો છું તેવો હું મને ઓળખું અને જે ઓળખું તેને હું સ્વીકારું એ સ્વનો સ્વીકાર મારું શોખ એનાલિસિસ હું પોતે કરતો રહું ને જે જેમ હોય તેનો તેમ આવકાર કરું તો મારી સફળતા નક્કી જ નક્કી મારા સ્વનો સ્વીકાર એટલે મારી અંદર વસતા પરમ તત્વનો આવકાર જો એ શક્ય બન્યું તો અન્યમાં બિરાજમાન પરમ તત્વને પણ હું જાણી શકીશ અને તેને એકનોલેજ કરી શકીશ અન્યને હું આવકારવા લાગું એમાંથી જ શક્ય બનશે સર્વનો સત્કાર લક્ષ્મી ડોબરિયા પોતાના કવિતા સંગ્રહ છાપ અલગ મેં માં સ્વ અને સર્વના સ્વીકાર અને સત્કારનો રાજમાર્ગ ચિંધે છે કવિયત્રી કહે છે વાત હૃદયની કહેવી છે તો સિદ્ધને કરો વિચાર વાત હૃદયની કહેવી છે તો સિદ્ધને કરો વિચાર ખાલી પાને સરાણ સમજી કાઢો ખુદની ધાર કાગળને આકાશ શબ્દને સમજી લ્યો બસ પાંખો મુઠ્ઠી ખોલી નાખો કાગળને આકાશ શબ્દને સમજી લ્યો બસ પાંખો मुठ्ठी खोली नाखो हो जरूरी दीवालो बारी खुली राखो हो जरूरी दीवालो बारी तो खुली राखो है